નમસ્કાર નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક બહુ મોટા મજાના અંતરાલ પછી આપણે મળી રહ્યા છે વરસાદનું એક મિની વેકેશન આપણે એક મહિનાનું ભોગવ્યું છે બહુ બધા લોકોના એવા સતત મેસેજ આવતા હતા કે હવે ક્યારે નેક્સ્ટ પ્રોગ્રામ કરી કરો છો જલ્દી તમારું વેકેશન પૂરું કરો પણ વરસાદના કારણે ગયા વર્ષે અમે એક રિસ્ક લીધું હતું માતૃવંદનાના કાર્યક્રમમાં અને જે રીતે બધા વડીલો અને મિત્રો ફસાયેલા હતા એટલે થોડુંક અમે અપરાધ ભાવમાં આવી ગયા તો આ વર્ષે નક્કી કર્યું કે ઓગસ્ટને આપણે રજા આપીએ તો સુંદર મજાના સપ્ટેમ્બર મહિનામાં એક સરસ મજાના આયોજન સાથે આપણે પુનઃ મળી રહ્યા છીએ આપ સૌ જાણો છો એમ કે છેલ્લા ત્રણેક વર્ષથી નવજીવન ટ્રસ્ટ નિયમિતપણે ગુજરાતી સાહિત્ય આ ભાષા ઉત્તમ કૃતિઓ સર્જક અને ભાવક બધાની વંદના થાય એ પ્રકારનો આ ઉપક્રમનું આયોજન કરે છે અને નવેમ્બર નવેમ્બર મહિનામાં અમારા સો ઉપક્રમ પૂરા થશે અને આપ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તમારી હાજરી વગર આ શક્ય નહોતું તો આજે બહુ મજાના ઉપક્રમ આપણે મળ્યા છીએ અને ઘણા મિત્રો આવતા વહેત મને પૂછ્યું કે અમારે મૂળ સોતાં ઉખડેલા પુસ્તક જોઈએ છે તો એમને પછી તો જાહેરાત કરવાનો છે પણ અહીંયા અમારી બિલકુલ મારી ડાબી હાથ ઉપર હેરી પોટરની ગલી છે ત્યાં હૃદયકુંજ નામનું અદ્ભુત પુસ્તક ભંડાર છે ત્યાં તમને આ મૂળ સ્વતા ઉખડેલા આ પુસ્તક પ્રાપ્ત થશે તો ત્યાંથી હૃદયકુંજમાંથી આપ મેળવી શકો છો જે મિત્રો નવા છે ને એમણે ઘણા મિત્રોએ પૂછ્યું કે અમને આ વિગતો કેવી રીતે મળે તો દરવાજા પાસે ડાયરી છે ત્યાં આપ આપનો વોટ્સઅપ નંબર નોંધાવી શકો છો તો વીતેલા કાર્યક્રમનો યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચશે આજે આપણે જે ઉપક્રમ વિશે વાત કરવાના છે આવતા શનિવારે ચૌદ તારીખે આપણી વચ્ચે એશિયા દાદાવાલા સુરતથી આવે છે કાવ્ય ગોષ્ઠી ઉપક્રમમાં કવિતાઓ વિશે અને કાવ્ય સર્જન પ્રક્રિયા વિશે વાત કરવા માટે પછીના રવિવાર એટલે કે બાવીસ સપ્ટેમ્બરે વર્ષાદાસ અને નંદિતા દાસ આવી રહ્યા છે તો વર્ષાદાસ અને નંદિતા દાસ કવિતાઓ વિશે વાત કરવાના છે અને પછીના રવિવાર એટલે કે ઓગણત્રીસ સપ્ટેમ્બરે મહેન્દ્રસિંહ પરમાર જોરા સાકોર ધારે એ પુસ્તક છે અવરીન્દ્રનાથ ટાગોરનું અને દેવાંગી ભટ્ટ આવે છે એ દેવાંગી ભટ્ટ ગુરુદેવ મારા આંગણે મૈત્રી દેવીનું પુસ્તક તો આ બે પુસ્તક વિશે વાત થવાની આ સપ્ટેમ્બરનો તમને એક આખો સિલેબસ આપી દઉં છું કારણ કે ખાસો મોટો ગેપ આપણી વચ્ચે પડ્યો છે તો બિલકુલ સમયને વધારે વ્યતીત કર્યા વગર હું આજના મુખ્ય વક્તા શરીફા વીજળીવાળાને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પોતાનું સ્વાગત પોતાનું સ્થાન ગ્રહણ કરો આદરીને શરીફા વીજળીવાળા ગુજરાતી ભાષાના તેઓ જાણીતા લેખિકા અનુવાદક સંપાદક વિવેચક અને શરીફાબેનને પોતાના અસ્ખલિત પ્રવાહમાં શૈલીમાં બોલતા આપણે સાંભળ્યા છે એ જ્યારે બોલે છે ત્યારે ટાગોર જેમ કહે છે કે ક્લાસરૂમની દિવાલો ઓગળી જાય છે શરીફાબેનનો ઉપક્રમ એનો કાર્યક્રમ અને હંમેશા એનો વાણી પ્રવાહ એ પ્રકારનો રહ્યો છે વિવિધ વિષયો સાથે એમણે સુંદર કામ પાર પાડ્યું છે ગુજરાતી ભાષાના ઉત્તમ વાર્તાકારોને ઉત્તમ રીતે નવી પેઢી સુધી શરીફાબેને પહોંચાડ્યા છે ટેકનોલોજીનો અદ્ભુત ઉપયોગ લોકડાઉન વખતે શરીફાબેને કર્યો હતો અને એને પોતાના વર્ગખંડની દિવાલો સુરેશ જોશીને પણ મારે યાદ કરવા પડે કે વિસ્તારી એટલા બધા હું એવા લોકોને પણ ઓળખું છું કે જે એમના વિદ્યાર્થી નથી જે ભણતા પણ નથી પણ શરીફાબેનના વિડીયોમાં એ બધા પુસ્તકોનો આનંદ એ લોકોએ માણ્યો છે તો શરીફાબેને એક આખી યુટ્યુબ ચેનલ દ્વારા આ ગુજરાતી સાહિત્યનો રસપાન આખા લોકડાઉન દરમિયાન આપણને કરાવ્યું છે વિભાજનની વ્યથા અને કથા આ શબ્દ જ્યારે હું બોલું છું ત્યારે મને ઓટોમેટિક જ શરીફા વિજરીવાળાનો ચહેરો મારી સામે આવે છે જે લોકો વાંચે છે જે લોકો નિયમિત વાંચે છે અને ઉત્તમ પુસ્તકો વાંચે છે એમનાથી શરીફાબેનનું કામ અજાણ નથી એટલે ઇંતજાર હુસેન હોય કે શહાદત હસન મંટો હોય શરીફાબેન જ્યારે વાત કરતા હોય ત્યારે આપણને લાગે કે આપણે એ કાળખંડમાં જઈને ઊભા રહ્યા છે ગાંધીજી એવું કહેતા કે વિભાજન એક એવી ક્ષણ છે જે ભારતની છાતી ઉપર કાયમ લોહી દડશે અને એ વાત આપણે આજે પણ અનુભવીએ છીએ વયમનસ્યના જે વાવાઝોડા છે કે વયમનસ્યની જે આગ છે એની જાય સમયાંતર આપણા બધા સુધી અલગ અલગ સ્વરૂપે પહોંચતી રહી છે અને સાહિત્યએ એને પોતપોતાની શરતો પ્રમાણે ઝીલવાનું મંજૂર રાખ્યું છે તો એ કથાઓ જ્યારે કથાઓ જે તે સમયનું ડોક્યુમેન્ટ છે સો વર્ષ પછી જ્યારે ઓગણીસો અડતાલીસની કથા વાંચીએ છીએ ત્યારે આ પેઢીને યાદ આવે આ પેઢીના મનમાં રહે કે વિભાજનની આગ કે વિભાજનના અંધારા ને અજવાળા કેવા હતા તો આ કથાઓ વિશે શરીફાબેન આપણી સાથે વાત કરવાના છે મારી પાસે એક સુંદર અત્યારે પુસ્તક છે મૂળ સ્વતા ઉખડેલા આ પુસ્તક વિશે વધારે વાત એટલે નથી કરવાનો કારણ કે બેન એના વિશે વિગતે વાત કરવાના છે પણ પીડા અને પ્રેમ આ સમયાંતરે સાથે ચાલ્યા છે જિલનારાની ઉપર જિલનારાની પાત્રતા ઉપર આ બે ભાવો સમયાંતરે રહ્યા છે કમળાબેન થકી પ્રેમ પણ ઝીલાયો છે ને પીડા પણ ઝીલાય છે તો આવો શરીફાબેન અંધારા અને અજવાળા અમને ઉલેચી બતાવો શરીફા વીજળીવાળા મિત્રો વડીલો કંઈ પણ શરૂ કરતા પહેલા હું રામને અભિનંદન આપવા માંગુ છું રાજાધિરાજ માટે એણે આપણને ગુજરાતીઓને ઉજળા કરી દેખાડ્યા એટલા માટે હું જ્યારે જ્યારે આ સ્ટેજ પર આવી છું ત્યારે ત્યારે હું હંમેશા એવું કહું છું કે આજે એક બહુ જ ગમતા બહુ જ સરસ એવા પુસ્તક વિશે વાત કરીશ આજે હું એવું કહી શકું એમ નથી આજે હું એક એવા પુસ્તક વિશે વાત કરી રહી છું જેની વાત કરતાં હૃદયમાં ચીરા પડે જેની વાત કરતાં આંખ અનાયાસ ભીની થાય જેની વાત કરતાં એવા પ્રશ્ન થાય કે ખરેખર માણસ જાત ક્યારેક આટલી હદે અમાનવીય બની હશે ખરી એવા પ્રશ્ન થાય આ એ જ માણસ હતો જેણે પોતાની સલામતી માટે પોતાની બહેનો અને દીકરીઓના સોદા કર્યા આ એ જ માણસ હતો જેણે સ્ત્રીઓને આપણે શબ્દોમાં ન વર્ણવી શકીએ એવા અત્યાચારો આપ્યા એટલે આજે જે પુસ્તકની વાત કરીશ મૂળ સોતા ઉખડેલા એ દુઃખ સાથે કરીશ એટલી પહેલાં હું સ્પષ્ટતા કરું જે લોકો વાંચે છે એમના માટે એક બીજી માહિતી પણ જોડે લાવી છું કમળાબેન પટેલનું મૂળ સોતા ઉખડેલા એ ભારતની હિન્દુ સ્ત્રીઓને ભગાડીને પાકિસ્તાનમાં લઈ ગયેલા એને પાછી લાવવા માટે લાહોર કેમ્પમાં જે બહેનોએ કામ કર્યું એમાંના એક કમળાબેન પટેલ પણ એ જ રીતે મુસ્લિમ સ્ત્રીઓને જે ભગાડીને ભારતની અંદર લાવેલા અને એને પાછી પહોંચાડવા માટે દિલ્હીની અંદર જે કેમ્પ થયેલા એ કેમ્પ વિશે જેમણે પુસ્તક લખ્યું બેગમ અનીસ કિડવાઈ આઝાદી કી છાઉ મેવની અંદર સરખી જ પીડા છે બેવની અંદર બેવ પુસ્તકની અંદર અધિકારી વર્ગે સરખા જ હેરાન કર્યા છે ભારતમાં ભારતવાળાઓએ હેરાન કર્યા પાકિસ્તાનમાં પાકિસ્તાનવાળાઓએ હેરાન કર્યા એટલે ખાલી ફરક એટલો છે કે કમળાબેન સર્જક નહોતા એમણે સીધી સાદી સરળ ભાષામાં સી વાત કરી છે જ્યારે આ ગજબની સર્જનાત્મક ઉર્દૂ જેને રવાની ભરી ઉર્દૂ જેને કહીએ એની અંદર એનવીટીનું પુસ્તક છે અને છેક કે ઓગણીસો ને બોતેરમાં એનો અનુવાદ થયેલો હતો એટલે આ તો જેને વિશેષ રસ હોય એમના માટે પીડાઓ એક પક્ષી નથી હોતી ક્યારેય આપણે હંમેશા આરોપ મૂકતા હોઈએ છે પણ એવું હોતું નથી એક દોઢ કલાક રામે તો મને કહું છે કે બે કલાક બોલજો પણ એટલો બધો ત્રાસ નહીં કરું એક દોઢ કલાકની અંદર જો આપણે અહીંથી નીકળીએ ત્યારે હતા એના કરતાં થોડાક વધારે સારા માણસ થઈને નીકળીએ તો માનવું કે મારો એ દોઢ કલાક બિલકુલ સફળ ગયો કમળાબેનની વાત કરતા પહેલાં એક વાત મારે ભારતના ભાગલાની કરવી છે આજે હું અને તમે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં ઇતિહાસને લગભગ ધૂંધળો કરી દેવામાં આવ્યો છે પ્રયત્નપૂર્વક એને ધૂંધળો કરવામાં આવી રહ્યો છે એ સમયગાળામાં સાચો ઇતિહાસ મને ક્યાંથી મળે હું જ્યારે બે હજાર ને ત્રણમાં પહેલી ભારતના ભાગલા વિશે કામ કરવાનું શરૂ કર્યું અને આજે ચાલુ છે હું બાવીસ વર્ષથી ભારત વિભાજન પર કામ કરું છું એ સમય દરમિયાન મને સમજાયું કે ઇતિહાસ માત્ર આંકડાઓ આપે કારણો આપે એ કદી તારણો ન આપે કદી કોણે ક્યાં ભૂલ કરી એ વાત કરે પણ એ ભૂલના મૂળમાં કોણ હતા એની વાત એ કદી નહીં કરે આની વાત કોણ કરે આની વાત કરશે વાર્તાઓ નવલકથાઓ નાટકો ફિલ્મો કવિતાઓ આ ફિક્શનલ હિસ્ટ્રી જેને કહેવાય અને બીજું ઓરલ હિસ્ટ્રી બે ઇતિહાસ બહુ મહત્વના છે મૌખિક ઇતિહાસ અને કથા સાહિત્યમાંથી પ્રગટ થતો ઇતિહાસ લખેલા ઇતિહાસ કરતા વધારે સાચા આ ઇતિહાસ છે અને એટલે જ આ કામ કરતી વખતે મેં ગુજરાત ભોપાલ દિલ્હી એની અંદર વિભાજનનો સીધો ભોગ બનેલા લોકોના ઇન્ટરવ્યૂ કરેલા ચોસઠ ઇન્ટરવ્યૂ અને એની પણ જો વચ્ચે વાત કરવાની થશે તો હું કરતી જઈશ હિન્દુસ્તાનનું વિભાજન એક અતિશય સંકુલ અને એબસડ કહી શકાય એવી ટ્રેજેડી છે આમ તો હું અને તમે એવું માનીએ છીએ કે પંદર ઓગસ્ટે આપણે આઝાદ થયા પણ આપણને કેટલાને ખબર છે કે સત્તરમી ઓગસ્ટની સાંજ સુધી વિભાજન રેખાની જાહેરાત નહોતી થઈ એટલે જે લોકો ઇંતજાર હુસેનની વાર્તાઓમાં જે નાચી રહ્યા છે કે પાકિસ્તાન મળી ગયું એ બધા આખી જિંદગી હિન્દુસ્તાનમાં જ રહ્યા અને સિંધ જેના લોકોને તમે આજે પૂછો કે તમારા નેતા એ સમયે કોણ હતા તો એવું કહેતા કે અમારે તો ચાર જ નેતા હતા સરદાર પટેલ ગાંધી નેહરુ અને કૃપલાની અમે કોઈ પાંચમા ને અમે ઝીણાનું નામ સુધા નહોતું સાંભળ્યું એ સિંધ રહ્યું ત્યાં અને જે યુપીના મુસ્લિમો ઠેકડા મારી મારીને લીલો ઝંડો ઉછાળી રહ્યા હતા એ બધા ફરજિયાત ભારતમાં રહ્યા તો આ એબસડ વિભાજન હતું અને આટલી હદે અમાનવીય તોફાનો થયા એની પાછળ આ વિભાજન રેખા સત્તર ઓગસ્ટ સુધી જાહેર ન થઈ એ પણ એક બહુ જ મોટું કારણ હતું વિભાજન રેખા જાહેર થાય છે માત્ર ને માત્ર ધર્મ આધારિત આમાં કોઈ પ્રકારની વિવેક દ્રષ્ટિ કે વ્યવહારુ દ્રષ્ટિકોણ હતા જ નહીં કોઈ પણ જાતના પૂર્વ આયોજન ચર્ચા વિચારણા વગર મનમાં આવેલા તરંગની જેમ લોર્ડ માઉન્ટ બેટન જૂન ઓગણીસો સુડતાલીસની પત્રકાર પરિષદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અચાનક જ જાહેર કરી દે છે કે હિન્દવાસીઓના હાથમાં પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે સત્તા સોંપવામાં આવશે કલ્પના કરો જૂનની અંદર જાહેરાત થાય છે પંદર ઓગસ્ટે તમે આઝાદ હશો જો આ તારીખ બ્રિટિશ સત્તાધીશો માટે પણ અણધારી ગણાય હોય તો ભારતીય નેતાગીરીનું તો પૂછવું જ શું સર સિરિલ રેડક્લિફ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના દિવસે જયારે દિલ્હી પહોંચે ત્યારે પહેલી વાર ભારત આવી રહ્યા છે અને એક મહિનામાં વિભાજન રેખા જાહેર થઈ જે માણસે ભારત દેશ જોયો નતો જે માણસને આ દેશના ઇતિહાસ ભૂગોળ કે સાંસ્કૃતિક તાણાવાણા અને ભાતીગળ વિવિધતા વિશે જેને કોઈ જાણકારી નહોતી એવા સીરિયલ રેડક્લિફે નકશા આધારે ધર્મ આધારે વિભાજન રેખા દોરી સ્વાભાવિક છે કે અહીં આગળ સર્જકની છરીને બદલે કસાઈનો છરો જ વપરાયો હોય એ સમજી શકાય રેડક્લિફે એટલે આપણે માત્ર રેડક્લીફને પણ ન દોષ આપીએ રેડક્લીફે લોર્ડ માઉન્ટ બેટન ચેતવ્યા હતા કે ઉતાવળે સીધા સીમા નિર્ધારણ કરવાથી દોજક સર્જાશે અને પંજાબ પ્રાંતના એવા તો બેહાલ થયા કે ખુદ દોજખ પણ શરમાઈ જાય રેડ ક્લિફે કહેલું કે પોતાના કામને પૂરું કરવા માટે મારી પાસે સર્જકની કાતર નથી મારે તો કઠિયારાની કુવાડીનો જ ઉપયોગ કરવા હું મજબૂર છું બે માથાવાળો દેશ બન્યો પાકિસ્તાન એ સમયે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન આ બે માથાવાળા પાકિસ્તાનની વચ્ચે નવસો ને સિત્તેર માઇલ અંતર હતું વળી આ માત્ર ભૌગોલિક અંતર નહોતું એક બાજુ પંજાબીઓ હતા ને બીજી બાજુ બંગાળીઓ હતા બંગાળીઓ અને પંજાબી વચ્ચે ધર્મ સિવાય બીજી કોઈ સમાનતા નહોતી બે બાજુ મુસ્લિમ હતા બસ પણ બંગાળી હિન્દુ ને બંગાળી મુસ્લિમ સાથે ફાવતું હતું એને પંજાબી મુસ્લિમ સાથે બિલકુલ ફાવતું નહોતું આ આપણે ભૂલી ગયા ભાગલા પાડનારાઓ જે સૌથી મોટી ભૂલ કરી એ એ છે કે દુનિયાની કોઈ પણ પ્રજા હંમેશા જો એકમેક સાથે બંધાય તો એ ભાષાથી બંધાય સાહિત્યથી બંધાય સંસ્કૃતિથી બંધાય સંગીત થી બંધાય એ કદી પણ ધર્મથી ના બંધાય કદી પણ ધર્મ હંમેશા તોડે સંસ્કૃતિ હંમેશા જોડે એ ભાગલા પાડનારા ભૂલી ગયા ટ્રેજેડી તો જુઓ દુનિયાનું પંચ્યાસી ટકા ક્ષણ પેદા કરનારા બધા જ વિસ્તારો પૂર્વ પાકિસ્તાનમાં ગયા એટલે કે જેને આપણે ઢાંકા બાજુનો વિસ્તાર કહીએ છીએ તે અને આને ક્ષણને છડવાની તમામ મિલો એ ભારતમાં પાગલખાના અને બધી જ જેલ પાકિસ્તાનમાં ગઈ ભારત બાજુના પંજાબમાં એક પણ પાગલખાનો કે એક પણ જેલ રહી નહીં એટલે જ ટોબા ટેક્સિંગ લખાય એટલે જ પાકિસ્તાનની આઝાદી માટે નાચનારા ઉત્તર પ્રદેશના મુસ્લિમો કાયમી ધોરણે ભારતમાં રહ્યા અને સિંધ કે લાહોરના જે પ્રજાએ કદી પાકિસ્તાન નહોતું માંગ્યું એ બધા રાતોરાત પાકિસ્તાની બની ગયા જે લોકોએ નાઇન્ટીન ફોર્ટી સેવન અર્થ નામની ફિલ્મ જોઈ હશે જે બેફ્સી સિદ્ધવાની આઈસ કેન્ડીમેન નામની નવલકથા પરથી બનેલી છે એની નાયિકા સાત વર્ષની છોકરી છે એ સાત વર્ષની છોકરી એવું કહે છે કે કાલે રાત્રે હું જ્યારે સૂતી ત્યારે હું હિન્દુસ્તાનમાં હતી અને આજે સવારે તમે મને એવું કહો છો કે હું પાકિસ્તાનમાં છું તો હું કેવી રીતે માની લઉં આ પ્રશ્ન મંટોના ગાંડાઓ પણ પૂછે છે ભાગલા માંગનારા અને પાડનારા એ બેઉને હિન્દુસ્તાનનું વિભાજન કેટલી જટિલ પ્રક્રિયા હશે એણે કોઈ દિવસ કોઈએ વિચાર્યું નહોતું હિન્દુસ્તાનની અંદર બે હિન્દુસ્તાન વસતા હતા એક બ્રિટિશ તળેનું હિન્દુસ્તાન અને બીજું રજવાડાઓનું હિન્દુસ્તાન કેટલા બધા રાજાઓ સ્વતંત્ર થવા માટે તૈયાર બેઠા હતા વળી ભાગલા શાના શાના પાડવાના હતા એ પણ ક્યારેક વિચારીએ આપણે સદીઓના સહજીવનને છૂટું પાડવાનું હતું પ્રજાના હૈયાના સહિયારા ગીતને છૂટા પાડવાના હતા પ્રજાકી માળખાને વિખેરવા ઉપરાંત બેંકની અંદરનું રોકડ નાણું અને સોનું પોસ્ટ ઓફિસના સ્ટેમ્પ પુસ્તકાલયોમાં પુસ્તકો સંશોધન કેન્દ્રો દવાખાના જેલ પાગલખાના યુનિવર્સિટીઓ મિલકતો અને દેવું સુદ્ધા એટલી હદે જે લોકોએ એચ એમ પટેલ આખું વાંચ્યું હશે એ લોકોને ખબર છે કે રાત દિવસ બેસીને એ લોકોએ કેવી રીતે ભાગલા પાડેલા પ્રેસ ટેબલ ખુરશી અને ટાઈપરાઇટરોના સુદ્ધા ભાગલા પડાયેલા અઢાર હજાર અને સત્યોતેર માઈલ લાંબા રસ્તા અને છવ્વીસ હજાર ચારસોને એકવીસ માઈલ લાંબી રેલવેની પણ વહેંચણી કરી કારકુનો અધિકારીઓ પોલીસ લશ્કરથી માંડી તમામ સ્તરે વહેંચણી કરવાની હતી એકમાત્ર જાસૂસી ખાતા સિવાયનું બધું જ વહેંચાયું આ વાસ્તવિકતા જ્યારે મોં ફાડીને સામે આવી ત્યારે અલગ દેશ માંગનારાઓ પણ દિગમૂઢ થઈ ગયા હતા નાણું છાપનારો પ્રેસ એક જ હતો અને ભારતમાં હતો એટલે આરંભના છ મહિના ભારતના નાણાં પર પાકિસ્તાનના સિક્કા મારીને પાકિસ્તાનને ચલાવવું પડેલું હતું કેટલીક અઘરી વહેંચણીઓમાં વિવાદ થયા સિક્કા ઉછાળીને પણ નિર્ણયો લેવાયા અને છતાં છતાંય જે નદીના કાંઠે વેદોની રચના થઈ હતી એ સિંધુ નદી હિન્દુઓને ન મળી અને લાખ ઇચ્છવા છતાં મુસ્લિમો તાજમહેલ જુમા મસ્જિદ કે અજમેર શરીફને સાથે ન જ લઈ ગયા કૃપલાનીએ લખ્યું છે કે કોઈકે તો એમને સમજાવવું હતું કે તમે શું ગુમાવી રહ્યા છો એક આટલા નાના ખૂણા માટે હવે આપણે આ વિભાજનની પરિણતિ એની સૌથી મોટી પરિણતિ હતી એ સ્ત્રીઓના અપહરણ કોઈએ કલ્પના નહોતી કરી જવાહરલાલ નહેરુ એક વખત રડી પડેલા ને એમણે કહેલું કે ક્યારેય કલ્પના નહોતી કે એક આવું પરિણામ પણ આવશે કે બે બાજુના પુરુષો ગાંડા થઈ જશે અને સ્ત્રીઓ પર આટલી હદના બળાત્કાર ગુજરાત પાકિસ્તાન પર જે ટ્રેન પહોંચેલી આપણે ટ્રેન ટુ પાકિસ્તાનની વાતો કરીએ છીએ બોલતા પણ રૂવાડા ઊભા થઈ જાય છે જેની અંદર કોથળાઓ ભરીને સ્ત્રીઓની છાતી કાપીને મોકલવામાં આવી હતી કોથળાઓ ભરીને અને ગિફ્ટ ટુ હિન્દુસ્તાન ફ્રોમ પાકિસ્તાન આ લખવામાં આવેલું હતું અને આપણે જરાયમાં ઓછા ન ઉતરે આપણે પણ એવી જ ટ્રેન મોકલી હતી ગિફ્ટ ટુ પાકિસ્તાન ફ્રોમ હિન્દુસ્તાન એટલે આ જે કથા છે એ આવી કથા છે દુઃખની પીડાની હતાશાની અને અમાનવીય માણસ જાત કેવી અમાનવીય થઈ શકે એની મૂળ સોતા ઉખડેલા કમળાબેન પટેલ અને આઝાદી કી છાઉમે શરૂ હું આઝાદી કી છાઉમેથી એટલા માટે કરીશ કે એ એક ભૂમિકા બાંધે છે કમળાબેન હોય કે બેગમ અનિષ્કિડવાય હોય કોઈ વિશિષ્ટ હોદ્દા કે સત્તા વગર સાવ ટાંચા સાધનો વડે થોડાક જ નિષ્ઠાવાળા લોકોની મદદથી આ લોકોએ બેઉ બાજુ કામ કર્યું હતું પણ કમળાબેનનું કામ વધારે અઘરું છે કારણ કે એણે દુશ્મન દેશની વચ્ચે જઈને આ કામ કરવાનું હતું મૂળ સોતા ઉખડેલા કે આઝાદી કી મેં જેવી અનુભવ કથાઓ આપણને એક વાત સમજાવે છે કે માણસ જ્યારે ધાર્મિક ઉન્માદ અને કટ્ટરતાનો શિકાર બને ત્યારે એ માણસ નથી રહેતો એ હેવાન બની જાય છે આવી અનુભવ કથાઓ આપણને એ સમયના માહોલ વિશે પ્રજાની અને અધિકારી વર્ગની માનસિકતા વિશે સમજાવશે રાજકીય પક્ષોની નિષ્ફળતા વિશે વાત કરશે ગાંધીના પ્રભાવ વિશે કહેશે ગાંધી મૂલ્યોના ધોવાણ વિશે પણ કહેશે પ્રજાના નૈતિક અધાપતન વિશે ભ્રષ્ટ થઈ ગયેલા તંત્ર વિશે આ પુસ્તકો આપણને દસ્તાવેજી માહિતી પૂરી પાડે છે ગાંધીના સાચુકલા અનુયાયીઓએ બેવ કોમની પીડા ઓછી કરવામાં બેવ કોમ વચ્ચેના તિરસ્કારને ઓછો કરવામાં જો ફાળો ન આપ્યો હોત શાંતિ માટે સહજીવન માટે લોકોને કહી શકાય એટલું જો ન કહ્યું હોત તો ખબર નહીં આ દેશનું શું થયું હોત ગાંધીના સ્પર્શે સાચા સોના જેવા માણસો ઘડ્યા હતા એ વાત હવે ભૂતકાળ થઈ ગઈ છે એટલે હતા કહું છું અખંડ ભારતનું વિભાજન એક માનવ સર્જિત ટ્રેજેડી હતી જે લોકો ભણે છે ને ખબર છે ટ્રેજેડીના બે પ્રકાર હોય એક નિયતી સર્જિત ડેસ્ટિની ટ્રેજેડી ઓફ ડેસ્ટિની જે ગ્રીક ટ્રેજેડીમાં હોય છે અને બીજી ટ્રેજેડી ઓફ એરર જે શેક્સપિયર ટ્રેજેડીમાં હોય છે ભારતની ભાગલા એ માનવ સર્જિત ટ્રેજેડી હતી ઈશ્વરનો એમાં કોઈ ફાળો નહોતો ભારતીય રાજકારણની જ નહીં એના સમાજ કારણની પણ વિભાજન એ સૌથી મોટી ઘટના છે પરિવારોને વિખેર કરી દેનારા વિભાજને સદીઓથી પરિવારની જેમ રહેતા લોકોને બે કોમમાં વિભાજીત કરી દીધા સદીઓથી હળીમળીને રહેનારી એકમેકના સુખ દુઃખમાં ખભો ધરનારી એકબીજાના ધર્મ તહેવારો સંતો અને ફકીરો પ્રત્યે સદભાવ રાખનારી સાંસ્કૃતિક અને ભાષિક ધરાવતી ધર્મને ઘરના ઉમરાની અંદર સાચવી રાખનારી બજારોમાં તો આપણે ઉછાળ્યો પણ ધર્મને ઘરના ઉમરાની અંદર સાચવી રાખનારી ભલી ભોળી પ્રજાને વ્યવસ્થિત રીતે પવાયેલા સાંપ્રદાયિક વિશે ભય અને અસલામતીની લાગણીએ એવી તો ભડકાવી કે આ પ્રજાનો ધર્મ બજારોમાં ઉછળ્યો સિરિલ રેડ ક્લિફે ભારતની ભૂગોળ જાણ્યા વગર નકશામાં દોરેલી વિભાજન રેખાએ એક ગામ એક ખેતર અને એક ઘરના બે ભાગ કર્યા આ અતિશયોક્તિ નથી બંગાળ અને પંજાબમાં એવા ઘણા ઘર હતા જેનું ઘર ભારતમાં હોય રસોડું પાકિસ્તાનમાં ગયું આવા ઘણા ઘર હતા અને જેને માનવામાં ન હતું તો બેગમજાન ફિલ્મ જોઈ લેવી કે ઘરની વચ્ચેથી રેખા બરાબર પસાર થતી હોય સત્તર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી વિભાજન રેખા જાહેર નહીં થઈ એના પરિણામે જે અરાજકતા પેદા થઈ એણે હિન્દુ અને મુસ્લિમને એકમેકના લોહીના તરસા બનાવી દીધા લગભગ પાંચેક લાખ ઉપર માણસના મૃત્યુ એકાદ લાખ જેટલી સ્ત્રીઓ પર થયેલા અમાનુષી અત્યાચાર અને એક કરોડ થી વધારે વસ્તીની અદલાબદલી આ હતી આપણી આઝાદીની કિંમત ખભે ખભા મિલાવીને અહિંસક રીતે મેળવેલી આઝાદીની કેવી તો હિંસક પ્રતિક્રિયા જગતના ઇતિહાસે કદી જોઈ ન હોય એવી વસ્તીની જંગી ફેરબદલ લોહીની નદીઓ અને લાશોના ઢગ ભારત વિભાજનના પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિને ભલે આપણે યુદ્ધ ન કહેતા હોઈએ પણ પરિસ્થિતિ યુદ્ધ થી પણ ઘણી વધારે ભયાવહ હતી સામાન્ય પ્રજાને તો પાકિસ્તાન ક્યાં બનશે એ પણ નહોતી ખબર મન્ટોના ટોબા ટેક્સિંગના ગાંડાઓ જે વાત કરે છે એ વાત બિલકુલ સાચી છે કોઈને નહોતી ખબર પાકિસ્તાન ક્યાં બનશે આધા ગાંવ રાહી માસુમ રઝાની નવલકથા એના પાત્રો એકબીજાને પૂછે છે કે અલીગઢ ક્યાં જાયગા પતાય તો કે પાકિસ્તાનમાં જાયગા અલીગઢ કો પેર હે કે ચલ કે જાયગા પેલો ટોબા ટેક્સિંગ પૂછે છે કે ટોબા ટેક્સિંગ ક્યાં છે તો કે કે ભારતમાં તો મારે નથી આવું અરે ઊભો રે ને લઈ આવીશું આપણે પાકિસ્તાનમાં લઈ આવીશું તો થોડી વાર ઉભો તો રહે આ પ્રજાની દશા હતી ને હમણાં હું એક નવલકથા વિશે વાંચતી હતી મહિલા આંચલ ફણીશ્વરનાથ રેણુ લખતી હતી એના વિશે ત્યારે ગામડાના લોકો વાતો કરી રહ્યા છે કે એ પાકિસ્તાન કીધર બનરાય તો કે પતા નહીં પણ બનતો રાય તો કે કેવી રીતે ભાગલા પાડશે હવે ભાઈ ભાઈ અલગ ઓરાય તો આઠ આઠાની તો ઓગાઈ ના આ ભારતની સામાન્ય પ્રજા છે જેને હિન્દુસ્તાન કે પાકિસ્તાન સાથે કશી લેવા દેવા નહોતી જેને લેવા દેવા હતી એણે પાકિસ્તાન જઈને ઘર શોધવાનું નહોતું એના માટે ત્યાંય બંગલાને કાર રાહ જોતા હતા આ પ્રશ્ન માત્ર ને માત્ર થોડાક લોકોના ઈગો એના કારણે ઉભો થયેલો પ્રશ્ન આ સમયગાળામાં સ્ત્રીઓ પર આભ ફાટ્યા જેવી સ્ત્રીઓની હાલત હતી શબ્દોમાં વર્ણવી કે આલેખી ન શકાય એવા અત્યાચારો સ્ત્રીઓ પર થયા પોતાની પત્ની બહેનો કે દીકરીઓનું રક્ષણ કરવા જે પુરુષો અસમર્થ રહ્યા એણે પોતાની અસહાયતા અને નિર્બળતાનો બધો જ ગુસ્સો લઘુમતી કોમની સ્ત્રીઓ પર અત્યાચાર કરીને ઉતાર્યો જેને આ વધારે સારી રીતે જાણવું હોય એણે મંટોની એક વાર્તા શરીફન નામની વાર્તા વાંચવી અને ખામોશ પાની નામની એક ફિલ્મ જોવી તમને જવાબ મળશે કે સ્ત્રીઓ એક જગ્યાએથી ઉખડીને આ મૂળ સોતા ઉખડેલા છે એ પાછી બીજી જગ્યાએ મૂળિયા રોપીને કેવી રીતે જીવતી થઈ આ અમાનવીય અત્યાચારોનો ભોગ જો તમે એવું માનતા હો કે માત્ર યુવાન સ્ત્રીઓ જ થઈ હતી તો એવું નથી પ્રૌઢ અને વયોવૃદ્ધ સ્ત્રીઓ પણ આ અત્યાચારોથી બચી નહોતી આપણે જાણીએ છીએ હંમેશા યુદ્ધ હોય કે કોમી તોફાનો વિયેટનામ હોય કે અફઘાનિસ્તાન ભારત હોય કે પાકિસ્તાન સૌથી વધારે વેઠવાનું શારીરિક અને માનસિક બેવસ્તરે હંમેશા સ્ત્રીઓના ભાગે જ આવે છે વિયેટનામમાં એક આખી પેઢી અમેરિકન પાકી આખી પેઢી એનું કારણ જ એ છે કે વિયેતનામ ભલે હાર્યું નહીં પણ સ્ત્રીઓ તો હારી જ વિભાજન વખતે સ્ત્રીઓ પર જે અમાનુષી અત્યાચારો થયા એમાં ધર્મ કોમ અને ઉંમર આ બધું જ ગૌણ થઈ ગયું આ અત્યાચારમાં એક પણ કોમ ઓછી નહોતી ઉતરી આ સમયગાળામાં હેવાન થઈ ગયેલા માણસે સ્ત્રીઓ પર જે અત્યાચારો કર્યા એનો દુનિયા આખીમાં જોટો નથી જડતો વિયેટનામ પણ એનો જોટો તો નથી જ એ આપણે કરેલું આવા કારમાં સમયે અમાનુષી યાતનાઓનો ભોગ બનેલી સ્ત્રીઓના થોડાક ઘાર રૂજાવવા એમને ત્યાંથી અહીં અને અહીંથી ત્યાં લઈ જવા લાવવા અને સોંપવા માટે જે બહેનોએ ભગીરથ સેવા કરી એમાં સૌથી ઉપર નામ આવશે મૃદુલા સારાભાઈ સુચેતા ક્રિપલાની રામેશ્વરીબેન નહેરુ રામેશ્વરી નહેરુ બેગમ અનીસ કિડવાઈ કમળાબેન પટેલ અને હજુ ઘણા નામી અનામી આની અંદર સાથે હતા ભારતમાં રહીને કામ કરનારા બેગમ અનીસ કિડવાઈ જેવાને તો પૂરેપૂરો સરકારી સાથ મળતો હતો પણ આ પુસ્તકના લેખિકા કમળાબેન પટેલના ભાગે સામા પૂરે તરવાનું આવેલું પાંત્રીસ વર્ષની ઉંમર નાજુક તબિયત અને ભડકે બળતા લાહોરમાં એમણે કામ કરવાનું આવ્યું પહેલે જ દિવસે એમને અનુભવ થાય છે કે મને તો ગુજરાતી સિવાયની કોઈ ભાષા આવડતી નથી બગાડી જવાયેલી આ સ્ત્રીઓના પુનઃ પ્રાપ્તિના અનુભવની કથા એટલે આ પુસ્તક મૂળ સોતા ઉખડેલા જે ગુજરાતમાં ગાંધી અને સરદાર જેવી વ્યક્તિ જન્મી હોય એ ગુજરાતની અંદર વિભાજન જેવી કારમી ઘટના વિશે કશું જ લખાયું નથી ત્યારે મૂળ સોતા ઉખડેલા પુસ્તકની કિંમત આપણા માટે અનેક ગણી વધી જાય અને ખાસ કરીને અંગ્રેજીવાળાઓ જ્યારે ઉર્વશી બુટાલિયા અને ઋતુ મેનનના પુસ્તકના બહુ વખાણ કરતા હોય અધર સાઇડ ઓફ સાઈડ ત્યારે તો કમળાબેનની વધારે કિંમત આપણને થવી જોઈએ આજે તો સ્વાતંત્ર પ્રાપ્તિને લગભગ પંચોતેર વર્ષના વહાણા વાહી ચૂક્યા છે ભાગલાના દેખીતા ઘા રૂજાઈ ગયા હોય એવું લાગે એ ભયાનક માહોલ વિશે વિચારવાની કે વાંચવાની જેને જરાય નથી પડી એ પેઢી આજે મોટી થઈ ગઈ છે પણ જેમના હૈયે આ ઘા પડ્યા હતા હવેલી જેવા મકાનો છોડીને જે લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા હતા જેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું જે સ્ત્રીઓએ જીવ તે જીવ નરકનો અનુભવ કર્યો હતો એ બધા આ ટ્રેજેડીને કઈ રીતે ભૂલવાના આવી સ્ત્રીઓ અને આવા લોકોના કંપાવી દેતા અનુભવોનું દસ્તાવેજીકરણ એટલે કમળાબેન પટેલનું મૂળ સોતા ઉખડેલા સ્ત્રીઓની સ્ત્રીઓની પુનઃ પ્રાપ્તિ અંગે કમળાબેને પાકિસ્તાનના અધિકારીઓ અને પોલીસ અને ભારતના અધિકારીઓ અને અહીંની પોલીસ એ બે વચ્ચે સંપર્ક સૂત્ર બનવાનું હતું જે જે ગામડે સ્ત્રીઓને ભગાડીને લઈ જવાય હોય સંતાડી દેવાય હોય એટલી હદે એક વર્ષની અંદર મુસ્લિમ સ્ત્રી ભગવાન કી કસમ આવું બોલતી થઈ જાય અને હિન્દુ સ્ત્રી અલ્લાહ કી કસમ બોલતી થઈ જાય પુરુષોએ આ સ્ત્રીઓને પાછી ન આપવી પડે એટલા માટે એમના દેહ પર ઓમ અલ્લાહ આ બધાના છુંદણા છુંદ આવેલા કમળાબેન મૃદુલાબેન સારાભાઈ આ ટીમના વડીલ છે એમને પૂછે છે કે કામ કેવી રીતે કરવું મૃદુલાબેન આમ પણ બહુ કડક ગણાતા એમણે કહ્યું આ અંગે હું કંઈ જાણતી નથી તારી સામે જે કંઈ સવાલ ઊભા થાય એને તારી સામાન્ય સમજથી અને ઉપસ્થિત સંજોગો અનુસાર નિર્ણય લેવાના આમ પણ કોણ જાણતું હોય દુનિયાના ઇતિહાસમાં બગાડી જવાયેલી સ્ત્રીઓની આપલે થતી હોય એવી આ પહેલી ઘટના હતી પહેલી એટલે સ્વાભાવિક છે કે કોઈ પાસે એનો અનુભવ નહોતો લાહોર પહોંચ્યા પછી કમળાબેન પરિસ્થિતિની વરવી વાસ્તવિકતા સમજે છે સાવ અજાણ્યા લોકો વચ્ચે રહેવાનું ગુજરાતી સિવાયની ભાષા આવડે નહીં મોટા ભાગનું ખાઈ ન શકાય એવી નાજુક તબિયત ખાવા પીવા રહેવાના કોઈ ઠેકાણા નહીં ચારે બાજુ ભય અને આશંકાનું વાતાવરણ અને એની અંદર માથે મરાયેલું કાશ્મીરનું યુદ્ધ આપણને ખબર છે આઝાદ થયા અને તરત જ પાકિસ્તાને કાશ્મીર યુદ્ધ છેડેલું જેના કારણે જ કાશ્મીર આપણને આ રીતે આ સંજોગોમાં મળેલું પરસ્પર નર્યો અવિશ્વાસ આંખમાં અને નફરત એક પણ તક બે બાજુના અધિકારીઓ જતી કરતા નતા શક્ય એટલી હદે અધિકારીઓ પોલીસ લશ્કર અને કમળાબેન કે છે વકીલો સુધા નેતાઓ સુધા બધા જ પોતાની જાતને કાં તો હિન્દુ અને કાં તો મુસ્લિમ માનતા થઈ ગયેલા માણસ તો જાણે કે આ દિવસોમાં ક્યાંય શોધ્યો જડતો નહોતો બધી રીતે બિન અનુભવી કમળાબેન સામે કામ પણ કેવા હતા રાહત છાવણી માટેના સ્થળની પસંદગી ત્યાં આવી પડનારા બહેનો બાળકો માટે ઓઢવા પાથરવા અને રેશનની વ્યવસ્થા પુનઃ પ્રાપ્તિ અન્વયે જ્યાં ત્યાંથી મળેલી સ્ત્રીઓને પાછી લાહોર સુધી લઈ આવવાની વ્યવસ્થા કરવી મળી આવેલી બહેનો એટલી તો એમનું માનસ એટલું ક્ષત વિક્ષત હોય કે એમને સાંત્વના આપવી એ છાવણીઓના રક્ષણ અને સલામતીની વ્યવસ્થા રાખવી એના પાછા હિસાબો રાખવા અને તાંચા સાધનો કોઈ વ્યક્તિઓ મદદમાં નહીં અને તમામ અધિકારીઓ વિરોધમાં પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ પહેલી બે સ્ત્રીઓને જ્યારે લાવવામાં આવી તેના પર રસ્તામાં આપણા ભારતના જ માણસોએ પાછો બળાત્કાર કર્યો જે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓને લાવવા લઈ ગયેલા એ લોકોએ ફરી બળાત્કાર કર્યો એ હકીકત જ્યારે બહાર આવી ત્યારે કમળાબેનને ભરોસો થઈ ગયો કે પુનઃ પ્રાપ્ત કરેલી સ્ત્રીઓની સલામતી અતિશય મહત્વની છે અને આમાં એક પણ પુરુષનો ભરોસો થઈ શકે એમ નથી એ ભારતીય હોય કે પાકિસ્તાની પણ પુરુષ છે નહીં વળી આ સ્ત્રીઓના કુટુંબો એવા તો રાન રાન અને પાન પાન થઈ ગયેલા કે એક જ સ્ત્રી માટે પિતાએ પતિએ કાકાએ મામાએ ભાઈએ બધાએ અલગ અલગ ગામડે નામ નોંધાયેલા હોય વળી સાસરે જઈને જેમના નામ બદલી કઢાયા હોય એ સ્ત્રીઓ વધારે પ્રશ્નો કરતી હતી ગોટાળા વધતા જતા હતા આના કારણે એક જ સ્ત્રી માટે જુદી જુદી જગ્યાએથી જુદા જુદા લોકોએ ક્લેમ નોંધાવેલા છે વળી સારી સ્થિતિના સલામત રીતે નીકળી આવેલા લોકો પાકિસ્તાનમાં રહી ગયેલી બહેન દીકરીના નામ આપતા સંકોચ અનુભવતા હતા પાકિસ્તાનમાં રહી નથી ગઈ પણ એનો સોદો કરીને તમે ભારત આવ્યા છો એ ખામોશ પાણીની અંદર બતાવ્યું છે રિતસરનું સોળ વર્ષની દીકરીને સામેના પક્ષને આપવામાં આવે છે ને બદલામાં અમને સલામત રીતે જવા દો આ બેઉ બાજુ થયું છે આપણે અત્યારે ચકચક કરીએ છીએ પણ માણસ ખોતરોને તો મૂળભૂત રીતે આજ છે બે હજાર બે કંઈ બહુ દૂરની ઘટના નથી કમળાબેન લખે છે અમારી પાસે જે નામ આવતા સ્ત્રીઓના એ મોટે ભાગે ગરીબ અથવા મુસ્લિમ સ્ત્રીઓના આવતા હિન્દુ પોતાની બેન દીકરીઓના નામો આપતા સંકોચાતા હતા વળી આખે આખા ગામની વસ્તી બદલાઈ ગઈ હોય એને કારણે પણ સ્ત્રીઓ વિશે માહિતી મેળવવાની અઘરી ઇંતઝાર હુસેનની એક વાર્તા છે એની અંદર છે કે અબ અમારે ગામ મેં ઉર્દુ કોઈ નહીં પડતા કારણ કે આખું ગામ મુસ્લિમોની જગ્યાએ જાટ વસ્તી આવી ગઈ છે આખી તો ગામો બદલાઈ ગયા હોય તમે આઝાદી કી છાઉ મેં વાંચશો તો દેખાશે કે દિલ્હીની આસપાસના આખે આખા ગામડાઓ મુસ્લિમો એ બધા હિન્દુ થઈ ગયા લાહોરની આસપાસના બધા જ હિન્દુઓ કેટલા બધા એમણે મુસ્લિમ અંગીકાર કર્યો જમીન નહીં છોડીએ ઘર નહીં છોડીએ વતન નહીં છોડીએ ભાષા નહીં છોડીએ ધર્મ છોડવા તૈયાર છે આ બે બાજુ થયેલું છે એ જ આપણને સમજાવે છે કે વતન મહત્ત્વનું છે જમીનમાં મૂળિયા તમને બાંધે ધર્મ ન બાંધે બેઉ બાજુ થયું છે આખા ગામની વસ્તીઓ બદલાઈ ગઈ હોય ત્યારે સ્ત્રીઓ વિશે માહિતી મેળવવી બહુ અઘરી થઈ જતી આ કામ જરાય સહેલું નહોતું એક બાજુ મૃદુલા સારાભાઈનો આકરો અને ઉતાવળિયો સ્વભાવ બીજી બાજુ કોઈ જાતની સત્તા વગર બે બાજુની સરકારના જળ તંત્રના ચોકઠા સાથે કામ પાડવાનું સરકારી તંત્રના પેટનું પાણી પણ ન હલે પરિણામે આ કામ પાછળ રાત દિવસ એક કરનારાઓને મૃદુલાબેન પાણીથી પાતળા કરી દે કમળાબેને નોંધ્યું છે કે કેટલી બધી વાર રડવું આવે મૃદુલાબેન જ્યારે ખીજવાય ત્યારે પણ છેલ્લે એમણે બે પાના મૃદુલા સારાભાઈ વિશે લખ્યા છે કે જો મૃદુલા સારાભાઈ ન હોત તો શું થયું હોત આ લાખો સ્ત્રીઓનું વોર બેબી જેના પર બળાત્કાર થયા એને બાળકો જન્મ્યા આ બાળકોના માલિક કોણ

માનસિક રીતે સ્ત્રી માટે કેટલો મોટો નિર્ણય બાળકને છોડીને જવાનું અને આને નામ આપવામાં આવેલું વોર બેબી આ વોર બેબીની સંખ્યા પણ જરાય ઓછી નહોતી જો મૃદુલા સારાભાઈએ આ વોર બેબી અને આ બહેનોની બેવની જવાબદારી ના લીધી હોત તો ભારતના ઇતિહાસનું એક પાનું બહુ જ કાળા રંગે લખાયું હોત બહુ કાળા રંગે એ ઉજળું થયું એ મૃદુલા સારાભાઈના કારણે આપણે ભલે મૃદુલાબેનને પંડિત નહેરુ વચ્ચેના સંબંધોની વધારે પડતી વાતો કરીએ પણ જો પંડિત નહેરુ મૃદુલા સારાભાઈને સીધી મદદ ના કરતા હોત તો કોઈ સત્તા વગર મૃદુલાબેન પણ આ કરી શક્યા ન હોત કોઈની પર છાંટા ઉડાડવા બહુ સહેલા છે પણ એમણે શું કર્યું અને કેવા સંજોગોમાં કર્યું આપણે ઘણી બધી વાર આપણા નેતાઓને દોષ આપીએ છીએ પણ આ જેવી હાલતમાં આપણા નેતાઓએ જેટલું કર્યું આઝાદી પછી એ સલામ કરવા જેવું જ હતું આપણને કિંમત નથી માત્ર કારણ કે આપણે જાણતા નથી ને આપણે જાણવા માંગતા પણ નથી વાંધો એ છે સ્ત્રીઓ પર જે વીત્યું એ જાણે ઓછું હોય એમ સ્ત્રી એ વ્યક્તિ નહીં પણ ચીજ હોય મિલકત હોય અને એની બદલી કરવાની હોય એવી ભાષામાં વાત કરનાર હિન્દુ અધિકારીઓનો માનસ જોઈ કમળાબેન ડઘાઈ જાય છે એમને વિચાર આવે છે કે જો મારા હિન્દુસ્તાનમાં આવું છે તો મુસ્લિમ અધિકારીઓનો માનસ તો કેવો હશે અરસ પરસ યાદીઓ સોંપાઈ રહી છે આ તમારી સ્ત્રીઓ અને આ અમારી સ્ત્રીઓ પણ યાદી પર એક પક્ષને વિશ્વાસ નથી એક બેઠકમાં એક ઉચ્ચ દરજ્જાના અધિકારી કમળાબેનને સંભળાવી દે છે ભારતના અધિકારી કે તમે લાહોરથી જેટલી સંખ્યામાં હિન્દુ સ્ત્રીઓ મોકલશો એટલી જ સંખ્યામાં અહીંથી મુસ્લિમ સ્ત્રીઓ આપીશું જરાય વધારે નહીં આપીએ આ લેતી દેતીની ભાષા જુઓ તમે ચીજ વસ્તુ ગણતા હતા સ્ત્રીઓએ સામના કર્યા કૂવા પૂર્યા પણ બધી એવી હિંમત દાખવી શકી નહોતી તમસ જેણે ભીષ્મ સાહનીની વાંચવી છે એને આખો કૂવો ઉપર સુધી ભરાઈ ગયો એની વાત વાંચી જ હશે વળી જે સ્ત્રીઓ આ ભયાનક અત્યાચારોનો ભોગ બની આટલી યાતનાઓ વેઠ્યા પછી પણ એ પોતે કશું ખોટું કર્યું છે એવી લાગણીથી પીડાતી હતી પોતાને અન્ય કરતા નીચી માનતી હતી એમને કોઈ પર વિશ્વાસ નહોતો પુરુષોએ રાક્ષસી અત્યાચારો પછી આ સ્ત્રીઓએ માણસાઈ તોફાનો દરમિયાન અપહરણ કરાયેલી સ્ત્રીઓને અનેક વાર વેચવામાં આવી ચાર કે છ પુરુષના હાથમાંથી પસાર થયા પછી છેવટે આવી સ્ત્રીઓ કોઈક એકાદ ઘરે સ્થિર થઈ જતી તો કેટલીક સાવ રસ્તા પર ફેંકાઈ જતી આજે રસ્તા પર ફેંકાઈ જતી એવી સ્ત્રીઓને લશ્કરના જવાનો માટે લઈ જવામાં આવતી મળદાની જેમ જીવતી આવી સ્ત્રીઓની પુનઃ પ્રાપ્તિની યોજના અન્વયે છાવણીમાં એને પહોંચાડવામાં આવતી જેણે છલિયા ફિલ્મ જોયું છે એને પણ આ આંખ સામે આ દ્રશ્ય દેખાશે વિભાજને સ્ત્રીઓ માટે યાતનાઓ ઉપરાંત કેવી સંકુલ સમસ્યાઓ ઊભી કરી હતી અહીં બહુ બધા પ્રસંગો છે જે હું વાત નહીં કરું જેથી કરીને તમે વાંચો ઇસ્મત નામની એક છોકરીનો પ્રસંગ છે સુદર્શન નામની એક છોકરીનો પ્રસંગ છે પ્રેમા સ્વરૂપ અલવરની છોકરી આ બધાના બહુ વિગતે એમણે બધાની અંદર છોકરીને બગાડી જવાય હોય એવું નહોતું આ સંજોગોનો લાભ લઈને ઘણા બધા પ્રેમમાં પડેલા હિન્દુ મુસ્લિમ એકબીજાને પરણી જાય છે પણ માતા પિતા પાછા લાવવા માટે આ કાયદાનો ખોટો ઉપયોગ કરે છે કે મારી છોકરીને બગાડી જવાય છે તો એ વાર્તા જેવા દ્રશ્યો આની અંદર છે સંબંધોનું જગત આ વાંચીએ ત્યારે આપણને સાવ ખોખલું લાગે પોતાની જાતને અપવિત્ર માનતી સ્ત્રી મૂળ કુટુંબીજનો પાસે જવાની ના પાડે છે પણ એ જ્યારે છાવણીમાં હોય અને કોઈ કહે કે તારા પિતા અથવા તો મા મળવા આવ્યા છે અને એ જે હદે ભાંગી પડે છે કમળાબેન કહે છે કે આવા દ્રશ્યો જોઈ જોઈને અમે શરૂઆતમાં ખાવાની થાળી પરથી ઊભા થઈ જતા પણ પછી તો આ રોજનું થયું એટલે એ રડતા હોય તોય અમે અમે ખાઈ લેતા એવા જડ પણ થઈ ગયા વોર બેબી જેવું વિશિષ્ટ નામ પામેલ આ અપહરણ કરાયેલી સ્ત્રીઓના બાળકોનું શું કરવું એ બહુ મોટો સળગતો પ્રશ્ન હતો ભલે બળાત્કારે બની પણ એ મા તો હતી એટલે એ એના બાળકને નોંધારું છોડવા તૈયાર નથી અનેક યાતનાઓ વેઠા પછી સ્ત્રી જયારે છાવણીમાં આવે ત્યારે એને ભલામણ કરતી જાય જતી જતી છેલ્લે સુધી મારા બાળકને સાચવજો આ અર્થ વગરની ભલામણ હતી એ પણ જાણતી પણ એનાથી રહેવાતું આ દ્રશ્યો રોજ જે કમળાબેન જેવા લોકો એ જોયા હશે એણે લખ્યું છે એક જગ્યાએ કે વર્ષો પછી એકવાર હું મુંબઈના પરાની ટ્રેનમાં મુસાફરી કરતી હતી અને એક બુરખાધારી સ્ત્રીનો અંદર પ્રવેશ થયો અને અચાનક જ મારી અંદર રોષ પ્રગટ્યો પણ અમને તો અમારા તો ગાંધી ગુરુ હતા એટલે તરત જ મને વિચાર આવ્યો કે જો મારા જેવી વ્યક્તિને પણ આ વ્યક્તિની ધર્મ જોઈને ગુસ્સો આવતો હોય તો પછી કદાચ સુડતાલીસમાં જે પ્રજા અમાનવીય વર્તન કરી બેઠી એનું ક્યાંય સાયકોલોજીકલ જવાબ મળી શકે જો મારા જીવને પણ આવું થાય તો એવું એક જગ્યા એમણે પછીથી લખ્યું છે બળજબરીથી બગાડી જવાયેલી બળાત્કારે વશ કરાયેલી સ્ત્રીઓને મળીને વાતો કરીને કમળાબેનને સ્ત્રી જાતિની બીજી જગ્યાએ જઈ નવેસરથી મૂળિયા રોપવાની કુદરતી એની અંદર જે તાકાત છે એના માટે અહોભાવ થાય છે જન્મજાત સંસ્કારોથી તદ્દન ભિન્ન વાતાવરણમાં એક જ વર્ષ રહેલી સ્ત્રી ગાયના સમ અથવા તો ગુરુ ગોવિંદસિંહના સમ ખાઈ શકતી હતી માણસ જાતની રાખમાંથી બેઠા થવાની તાકાત માટે લેખિકાને અહોભાવ થાય છે કુટુંબની નવનવ દસ દસ વ્યક્તિઓને નજર સામે કાપી નાખી હોય એવા લોકો પણ પાછા સામાન્ય જિંદગી જીવતા થયા ફરીથી ઠેકાણે પડી સ્ત્રીઓ પણ જીવી વળી પાછા ઉત્સવો ઉજવાયા તહેવારો મનાવાયા સૌથી વધુ સહન કરવાનું પંજાબી પ્રજાના ભાગે આવ્યું હતું આ પ્રજાની સહન શક્તિ ટકી રહેવા માટેની જૂજવા માટેની આ પ્રજાની તાકાત એના માટે કમળાબેનને ભારોભાર આદર પણ આ જ પંજાબી પ્રજાનું સ્ત્રી પ્રત્યેનું વલણ કમળાબેનને બિલકુલ ગળે ઉતરતું નથી પંજાબી પુરુષ એ હિન્દુ હોય કે મુસલમાન હોય પણ પંજાબી પુરુષ સ્ત્રીને માત્ર આનંદ પ્રમોદનું રમકડું માને એથી વિશેષ કોઈ દરજ્જો નહીં હિન્દુ શીખોના ઘરમાં મુસ્લિમ સ્ત્રીઓને સોંપવાની થઈ ત્યારે પહેલાં તો આ પુરુષોએ અકળ મચાવી જાતભાતની દલીલો કરી એ મુસલમાન હતી પણ હવે અમે એને અમૃત છાંટીને હિન્દુ કરી દીધી છે અમે એની સાથે લગ્ન કર્યા છે પણ કમળાબેન ધરાર નમતું જોખે નહીં એટલે તરત જ આ પુરુષ એ સ્ત્રી માટેનો આગ્રહ પડતો મૂકે અને સ્વાભાવિક દલીલ કરે बीबी जी आप हमको अगर ये औरत वापस नहीं दे सकते तो कोई बात नहीं लेकिन हमने सुना है कि पाकिस्तान से बहुत सारी हिंदू स्त्रियां आपके पास आई है ये स्त्री हमको वापस न दो तो कोई बात नहीं उसमें से एक दो दे दो ना आप सिख पुरुष हो પાકિસ્તાનમાંથી જે હિન્દુ સ્ત્રીઓને પાછી લાવવાનું આ લોકો કામ કરે છે એ કામને ઉમદા કામ કહે છે ઘર બસાના પણ પોતાના ઘરમાંથી જો મુસલમાન સ્ત્રીને પાછી સોંપવાની થાય તો એ લોકો કમળાબેનને ગાળ દઈને કે છે આપ ઘર ઉજાડ ને કા કામ કરો એક જ કામ પણ મારી લઈ જાઓ તો ઘર ઉજાડના લાવો તો ઘર બસાના કમળાબેન દિગ્મૂઢ થઈને લખે છે એક જ પ્રકારના આ માનવીય કાર્યના કેવા તો પરસ્પર વિરોધી મૂલ્યાંકનો મુસ્લિમ સ્ત્રીઓને પાછી ન સોંપવા માટે પંજાબના પુરુષોએ કેવા કેવા કારસા કર્યા એ સ્ત્રીઓના અંગ પર ઓમ કે હિન્દુ કે શીખ ધર્મસૂચક મંત્રોના છૂંદણા છૂંદાયા આવું બેઉ દેશોમાં થયું નેતાઓ પણ બગાડેલી સ્ત્રી હિન્દુ કે મુસ્લિમ છે એવા ખોટા ભલામણ પત્રો લખી આપતા એટલે આપણે નેતાઓ હવે જ બગડ્યા એવા ન રહેવું આમ પણ સ્ત્રીને ક્યાં એની ઈચ્છા પૂછવામાં આવે છે તો આ તો બગાડી જવાયેલી લૂંટી લેવાયેલી મિલકત ચીજ જે કહો તે એને કોણ પૂછે કેવી તો અરાજકતા હતી

જેને બટન દબાવવાથી પંખો ચાલે એ નહોતી ખબર એટલે લાંબી લાકડીઓની મદદથી એ પંખા ચલાવતા હતા ડ્રોઈંગ રૂમની અંદર એમણે ઘાસ અને ભૂસું ભર્યું હતું આવું માત્ર લાહોરમાં જ થયું એવું નથી આવું ભારતના અમૃતસર અને જલંધરમાં પણ બન્યું કમળાબેન આ વરવી કતલેઆમ લૂંટફાટ અને જંગાલિયત પાછળના માનવ મનને સમજવાની કોશિશ કરે છે સતત દોઢ વર્ષ સુધી આવું જોઈ સાંભળીને એ એક તારણ પર આવે છે અને એ તારણ આ છે કે સંસ્કારગત સભ્યતાનો આંચળો સરી પડતા મનુષ્યમાં રહેલા પશુનો અંશ સપાટી પર આવીને સ્વચ્છંદતાથી વર્તવા લાગી જાય છે એકવાર આવી સ્વચ્છંદતાનો આસ્વાદ માણ્યા પછી સારા નરસાનો ડર રહેતો નથી અને લોહી ચાખી ગયેલા વાઘ જેવી પછી હાલત થાય છે આ દિવસોમાં બરાબર આવું જ થયું હતું પીડાના પ્રકારો પણ કેવા કેવા હતા છરીની અણીએ જેમનું સર્વસ્વ લૂંટાયું હતું એમને બીજા દેશમાં જમીન નોકરી ઘર બધું મળ્યા પછી પણ વતનનો મોહ છોડતો નહોતો બીજી બાજુ જેમનું કાંઈ નહોતું લૂંટાયું એવા લોકો પણ એટલા જ દુખી હતા એક મુસ્લિમ અધિકારીની આંખમાં ડોકાતી પીડાને કમળાબેન પચીસ વર્ષ પછી પણ નથી ભૂલી શક્યા અંગત ધોરણે મુસ્લિમ અધિકારીને કોઈ ખોટ નહોતી ગઈ પણ એમના મોટા ભાગના દોસ્તારો બધા હિન્દુ હતા જીવના જોખમે આ મુસ્લિમ અધિકારીએ એ બધા મિત્રોને સરહદ પાર કરાવેલી પણ હવે એ કહે છે કે લગભગ બધા ચાલી ગયા પછી મારા પોતાના એટલે કે ધર્મના લોકો સાથે રહેવા છતાંય મને બહુ એકલું લાગે છે બહુ જ એકલું અહીં કે ત્યાં વસી ગયા પછી આ પ્રજાનો વતન માટેનો તલસાટ આપણને કદી નહીં સમજાય ઇંતજાર હુસેનની બસ્તી નામની નવલકથાના જે પાત્રો છે એ ઓગણીસો ને સુડતાલીસમાં માં દેશ છોડીને જતા રહ્યા છે ઓગણીસો એકોતેરનું યુદ્ધ ચાલી રહ્યું છે અને એનો જે નાયક છે બસ્તીનો એની મા પિતાને કહે છે કે નીકળતે વખત આપને બહુ જલ્દી કર દી મેરા દહેજ કા જો સામાન થા અગર ઉસકો થોડી ધૂપ ડાલ ધૂપ મેં ડાલ દિયા હોતા અત્યારે શું થયું હશે પછી એ નમાજ પડવા બેસે છે ત્યારે ખુદાને એ પ્રાર્થના કરે છે કે તું ભારતમાં જ્યાં બોમ્બ પાડ્યો હોય ત્યાં પાડજે પણ મારી લખનઉની પેલી ગલીમાં નહીં પાડતો કારણ કે ત્યાં મારું ઘર છે તો પ્રજા કદી પોતાનું વતન ભૂલતી નથી ક્યારેય આ વસ્તુ ઇતિહાસ મને તમને નહીં કે આ વસ્તુ સાહિત્ય ફિલ્મો જ આપણને ગરમ હવા ફિલ્મ જુઓ અને પેલી વૃદ્ધ સ્ત્રીની આંખમાં જે હવેલી તરવરે છે એ જુઓ અને તમે જો બે ત્રણ દિવસ સૂઈ શકો તો માનો કે આપણી માણસાઈમાં કંઈ ખોટ છે આ તો જમીન સાથે જોડાયેલા ખેડૂતોનું શું થયું હશે કમળાબેન તો ઘણા પ્રસંગ ટાંકે છે પણ હું એક પ્રસંગની વાત કરીશ ખેડૂતોની દુર્દશા દર્શાવતો એક પ્રસંગ હૈયો વલોવી નાખે એવો છે જો આપણે ભારતના વિભાજનને કેટલું જાણીએ છીએ આ સમય દરમિયાન જે પંજાબ આપણી બાજુ આવ્યું એ ગરીબ પંજાબ હતું અને જે પંજાબ પાકિસ્તાન બાજુ ગયું એ અમીર પંજાબ હતું પંજાબનો ખેડૂત પોતાનું બધું જ સોનું હંમેશા જમીનમાં દાટીને રાખતો એટલે બે મહિના માટે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની સરકારોએ એક કાયદો પસાર કરેલો રિમુવલ ઓફ ધ બરીડ પ્રોપર્ટી જમીનમાં દટાયેલી મિલકતોને તમે આવીને લઈ જાઓ અને અમે આવીને લઈ જઈએ તો વધારે તો આપણે આ લોકોએ જ લેવા જવાની હતી કારણ કે એમણે જ દાટ્યું હતું તો આ રિમુવલ ઓફ ધ બરીડ પ્રોપર્ટીનો એક નિયમ હતો કે તમને એ સ્થળ પર લઈ જાય ત્યારે એક મુસ્લિમ અધિકારી હોય પાકિસ્તાની અધિકારી એક હિન્દુસ્તાની અધિકારી એક કમળાબેન પટેલ અને એમને એક જ દિવસ આપવામાં આવતો સાંજ સુધીનો સમય ત્યાં સુધીમાં તમે જેટલું લઈ શકો એ તમારું બાકી તમને બીજી તક આપવામાં આવતી નહીં આ બરીડ પ્રોપર્ટી રિમુવલ ઓફ બરીડ પ્રોપર્ટીના કરાર મુજબ

કે ચો તરફ દાવાનળ સળગ્યો તો પણ લાલાજીને ઘર છોડીને ભારત આવવાનો ક્યારેય વિચાર આવેલો નહીં પણ રમખાણો એની પરાકાષ્ઠાએ પહોંચ્યા અને ગામના મુસલમાનોની હિંમત ખૂટી ગઈ એ લોકોએ લાલાજીના કુટુંબને જીવના જોખમે લશ્કરી છાવણી પહોંચાડ્યા હાથે અને માથે લઈ શકાય એટલો સામાન લઈ લાલાજીનું કુટુંબ નીકળી પડ્યું ગાય બળદને માથે મોઢે હાથ ફેરવી પડોશીને ભળાવી અને લાલાજીને ખાતરી છે જે ઝીણાને પણ ખાતરી હતી કે આ તો થોડાક દિવસનું તોફાન છે પછી પાછા અહીં જ આવવાનું છે ઝીણાએ મુંબઈનો બંગલામાં રહેવાનું નક્કી કરેલું એટલે ખુદ ઝીણાને જેની કલ્પના નહોતી તો સામાન્ય પ્રજાને તો ક્યાંથી કલ્પના હોય તોફાનો સમી જશે એટલે પાછા આવીશું પણ પછી તો વચ્ચે એવી ખાઈ ખોદાય કે દેશ જ બે થઈ ગયા પાછા ફરવાની કોઈ આશા ન બચી એટલે ઘરની અંદર દાટેલા સોનાને લેવા લાલાજી દીકરા સાથે લાહોર પહોંચ્યા ગામ જઈને જુએ છે તો પોતાના ઘરમાં હવે એક નિર્વાસિત મુસ્લિમ કુટુંબ રહે કલ્પના કરી જોઈએ આપણે કે જે ઘરની અંદર તમે વર્ષો સુધી બધા જ પ્રસંગો ઉજવ્યા હોય અને ત્યાં હવે તમે ફળિયામાં ઊભા છો અને કોઈ બીજું મુસ્લિમ કુટુંબ ત્યાં રહી રહ્યું છે પણ ઢોર એની જગ્યાએ ફળિયામાં બાંધેલા હતા ફળિયામાં પગ મૂકતાની સાથે લાલાજી ગાયની કોટે વળગીને પોક મૂકીને રડી પડ્યા મૂંગા પ્રાણીઓ પણ માલિકને ઓળખી ગયા અને ગાયના બળદના ભેંસને આંખમાંથી પણ આંસુની ધાર ચાલી પોતાના ઢોર ઢાંખર ઘર બહાર બધું જ આમ પારકા હાથમાં જોઈ લાલાજી લગભગ ગાંડા જેવા થઈ ગયા અને સોનું ક્યાં દાટ્યું હતું એ જગ્યા ભૂલી ગયા કોશિશ કરી પણ અધિકારીઓ પીગળ્યા એક દિવસની બદલે એમને આઠ દિવસ લાહોરની છાવણીમાં રહેવા દેવામાં આવ્યા પણ સાતમા દિવસે પણ લાલાજીને કશું યાદ આવતું નથી અને બાપ દીકરો ખાલી હાથે પાછા અમૃતસર આવે છે લેખિકાને માનવ મનની અકળતા સમજાતી નથી ભણેલા ગણેલા વકીલો પાકિસ્તાનમાંથી અમે સ્ત્રીઓ ભારત મોકલવા માંગતા નથી એવા સરઘસો કાઢીને નારા પાડી રહ્યા છે કુટુંબોની સલામતી માટે ઘર બહેન દીકરીના સોદા થાય સ્ત્રીને મિલકતની જેમ વેચાય બીજી બાજુ ભગાડી જવાયેલી બહેન દીકરી મળી આવતા નાના બાળકની જેમ રડતા મૂછાળા મરદો પણ કમળાબેન કે અમે જોયા છે પોતાના પર વિતક જે વીત્યા એની વાત કરતા રડતા પુરુષો છાના રહી વળી નવી દુનિયા નવા ખેલ માટે તૈયાર થતા માણસોને જોઈ કમળાબેન કહે છે અમને અહોભાવ થતો આ સમયે હજુ સરહદ પાર કરવા માટે કોઈ મંજૂરી કે પાસપોર્ટ વગેરે હતું નહીં એટલે બે બાજુના લોકો પોતપોતાની બેન દીકરીઓને શોધવા ટોળામાં આવી પડતા સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિનું કામ ચાલુ હતું એ અરસામાં વાઘા અને અટારી સરહદ પર ભારત અને પાકિસ્તાનના નાગરિકોનું મિલન ગોઠવાયું હતું અહીં જામેલા ઉત્સવ જેવા માહોલને જોઈ લેખિકાને તાજુબ થાય છે હજુ થોડા સમય પહેલાં એકબીજાના ગળા કાપનારા આ બે કોમના લોકો પરસ્પરને ભેટીને મળતા હતા એકબીજાના ખબર અંતર પૂછતા હતા સાથે લઈ આવેલી મીઠાઈ એકબીજાને આગ્રહ કરી કરીને ખવડાવતા હતા આ દ્રશ્ય જોઈને કમળાબેનને વિચાર આવે છે કે શું આ એ જ પુરુષો છે જેણે બીજી કોમના માણસોને નિર્દય રીતે રહેસી નાખેલા આવી એક અદ્ભુત વાર્તા પણ છે પાની ઓર પુલ મહિફ સિંહની પંજાબી વાર્તા જેની અંદર ટ્રેન પસાર થઈ રહી છે અને માં ને ઊંઘ નથી આવતી કારણ કે હમણાં એનું ગામ આવવાનું છે હવે ભારતમાં રહે છે પણ પહેલા તો એ અહીં રહેતી હતી અને અચાનક જ સ્ટેશન આવે અર્ધી રાત થઈ છે અને અતિશય કોલાહલ એટલા બધા લોકો બધાના હાથમાં કંઈક ને કંઈક ગોળ કે કંઈ પણ ખેતીની વસ્તુ ઉપજ પેલા ને દીકરાને નવાઈ લાગે છે કે એ સબ ક્યુ આવે હે કે અમારે ગામ કી બેટી જા રહી થશે એ જ પુરુષોના કારણે એને જવું પડેલું અને એ જ બે વર્ષ પછી એને બધી વસ્તુઓ આપવા માટે અડધી રાતે સ્ટેશન પર છે શું આ એ જ લોકો હશે જેમણે મા પાસેથી બાળકને જૂટવી લઈ અને દિવાલે પછાડીને માર્યું હશે આ એ જ લોકો હશે જેણે પતિને સામે ઊભો રાખી અને એની પત્ની પર બળાત્કાર કર્યો હશે ગામની બહેન દીકરીઓને ઉપાડી જઈ થોડો સમય ભોગવી ગુલામની જેમ વેચી દેનારાઓ શું આ જ બધા ગળે મળી રહ્યા છે શું એકમેકને ભેટતી વખતે આ વિચારો એમને નહીં આવતા હોય નેતાઓએ પાયેલા ધિક્કારની મદિરાનો નશો ઉતરતા આ બધાને પોતાના કૃત્યો બદલ પશ્ચાતાપ થયો હશે ખરો પાકિસ્તાન મેળવીને સામાન્ય મુસલમાનને શો ફાયદો થયો વર્ષો વીત્યા પછી આ સવાલોના જવાબો મળે છે નેતાઓએ પીવડાવેલા અને વહેતા મૂકેલા ઝેરમાં સામાન્ય પ્રજા તણાઈ ગઈ ઝેરના ધસમસતા પ્રવાહમાં પોતાને ધકેલનારા નેતાઓ સલામત રીતે કાંઠે ઊભા હતા એનું ભાન પ્રજાને આવ્યું ત્યારે બહુ જ મોડું થઈ ગયું હતું હવે તો પ્રવાહની સાથે તણાયા વગર છૂટકો જ નહોતો અને એટલે જ કાયદે આઝમ ઝીણા જ્યારે મર્યા ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના મુસ્લિમ તો 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 આ બોલેલા કે અગર સાલ મરતા હમ ઘર ઓર ગામ સે બેઘર નહીં હોતે બિછડતે નહીં આ પછીથી આવેલું ભાન છે આપણે થોડુંક કાપીએ હવે કારણ કે ઘણો સમય વીત્યો કમળાબેન જે છેલ્લે પુસ્તકની અંદર છેલ્લા દસ પાનામાં તારણો આપે છે એમના આખા અનુભવના એની વાત કરીને આપણે વાત પૂરી કરીશું છેલ્લા પ્રકરણમાં કમળાબેન પટેલ થોડાક પ્રશ્નોની માનવીય ભૂમિકાએ છણાવટ કરે છે અપહરણ પહેલું અપહરણ પામેલી સ્ત્રીઓ એને એ અપહતા સ્ત્રી કહે છે એમાં હિન્દુ વધારે હતી કે મુસ્લિમ વધારે હતી આ પહેલું બીજું સ્ત્રીઓ પર માત્ર મુસ્લિમોએ જુલમ કર્યા હતા કે હિન્દુઓએ પણ જુલમ કર્યા હતા ત્રીજું પુનઃ પ્રાપ્તિના કામમાં બેવ દેશની પ્રજા તરફથી કેવો સહકાર મળ્યો હતો ચોથું પુનઃ પ્રાપ્ત થયેલી સ્ત્રીઓને કુટુંબીજનોએ સ્વીકારી હતી ખરી અને પાંચમું પુનઃ પ્રાપ્ત થયેલી સ્ત્રીઓને એમની ઈચ્છા વિરુદ્ધ એમના દેશમાં પાછી મોકલવામાં આવી હતી એવા જે આક્ષેપો થાય છે એમાં તથ્ય કેટલું છે આ પાંચ મુદ્દા લઈ અને કમળાબેન જે જવાબ આપે છે એ જવાબ લઈને આપણે વાત પૂરી કરી સ્વાભાવિક છે કે બે બાજુના સત્તાધારીઓ સામા આંકડા ઉછાળી આક્ષેપો કરે એટલે એમની વાતો કે આંકડા કરતા બે દેશ વચ્ચે કોઈ જાતના રાજકીય કે અન્ય કોઈ પ્રકારના સ્વાર્થ વગર માત્ર માનવતાના નાતે કામ કરનારાઓની વાત આપણે વધારે માનવી જોઈએ એ કમળાબેન હોય કે બેગમ અનીસ કિડવાય હોય કમળાબેન સ્પષ્ટ શબ્દોમાં કહે છે પંજાબમાં જે સ્ત્રીઓના અપહરણ થયા એમાં મુસ્લિમ સ્ત્રીઓ વધારે હતી કારણ કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો અહીં રહી ગયેલા જે સબળા હતા એ તો વિમાનોમાં પહેલેથી ઉડી ગયેલા હતા અગ્નેયની એક વાર્તા બદલા એનું એક પાત્ર બોલે છે કે હિન્દુઓ તો કદી આવું કરી જ ન શકે પણ કમળાબેન કહે છે એક નક્કર વાસ્તવિકતા એ લખે છે સ્ત્રીઓ પર કઈ કોમે વધારે જુલમ કર્યો એ વિવાદનો મારો સ્પષ્ટ જવાબ એ છે કે સામાન્ય સંજોગોમાં સભ્ય અને સંસ્કારી દેખાતા પુરુષોએ માનવતા નેવે મૂકીને સ્ત્રીઓ પર જુલમો કર્યા હતા આમાં કોમ ધર્મ કે ઉંમર કોઈ વિવેક રહ્યો નહોતો સ્ત્રીઓ પર અમાનુષી અને હિન ગુજારવામાં મુસ્લિમ કે બિન મુસ્લિમ સ્ત્રીઓને નગ્ન કરીને આખી રાત નચાવવામાં આવી હતી અને રાવલપિંડીના રસ્તા પર જાહેર માર્ગ પર હિન્દુ સ્ત્રીઓને એક પણ કપડા વગર ફેરવવામાં આવી હતી ધાર્મિક જનુનમાં પાગલ બનેલી બેવ દેશની પ્રજાએ પુનઃ પ્રાપ્તિના કામમાં જરાય સહકાર આપ્યો નહોતો ચોક્કસ ઉભી કરી હતી મુસ્લિમ સ્ત્રીઓને એમના કુટુંબો જલ્દી સ્વીકાર કરતા પણ હિન્દુ સ્ત્રી એટલી જલ્દી સ્વીકારાતી નહોતી બહુ બધી વાર્તાઓ પણ આ કે છે વળી સદીઓથી ઘર કરી ગયેલી માન્યતાઓને કારણે પણ અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ પોતે કંઈ પાપ કર્યું છે અપવિત્ર થઈ ગઈ છે એવું માનીને પોતાના ઘરે પાછી જવા માંગતી નહોતી કેટલાય હિન્દુ શીખ તો અપવિત્ર બનેલી પોતાની સ્ત્રીઓને ગંગા સ્નાનથી પવિત્ર કરાવવા માટે સરકારે પ્રવાસના પૈસાની ગોઠવણી કરવી જોઈએ એવી પણ નહેરુને સરદાર પાસે માંગણી આવેલી એટલે આપણે ક્યાં કઈ હદે નીચે જઈ શકીએ પોતે ઘરમાં મુસ્લિમ સ્ત્રી રાખે તો એ અપવિત્ર ન થાય પણ જો હિન્દુ સ્ત્રી પાછી લાવવામાં આવે તો એ અપવિત્ર થાય ને એને પવિત્ર કરવા માટે સરકારે યાત્રા કરાવવાની એટલે કમળાબેન પ્રશ્ન પૂછે છે કે તમારા ઘરમાં જે સ્ત્રી છે એનાથી તમે અપવિત્ર નથી થતા બહેનજી અમારી વાત ઓર હે હમ તો મર્દ હૈ પુરુષ હૈ જો કે આવા લોકોની સામે માં બહેન કે દીકરીની શોધ માટે જાનના જોખમે પાકિસ્તાનની ગલીઓ ખૂંદનારા કે પાછી આવેલી સ્ત્રીને બાળક સમેત એક પણ પ્રશ્ન પૂછ્યા વગર સ્વીકારનારા પુરુષોની સંખ્યા પણ જરાય નાની નહોતી બે બાજુની પ્રજાના અસહકાર વચ્ચે આ લોકોએ વીસથી બાવીસ હજાર સ્ત્રીઓ અને બાળકોને એમના કુટુંબ પાસે પહોંચાડ્યા એ જરાય ઓછા સંતોષની વાત તો નથી જ દેશના ભાગલા થવાના પરિણામે ઊભી થનારી સમસ્યાઓ વિશે બધા નેતાઓએ કલ્પના કરી હતી પણ આ સમસ્યાની કોઈએ કલ્પના કરી નહોતી અને આ સમસ્યા આવું વિકરાળ રૂપ લેશે એ પણ કોઈને ખબર નહોતી વળી આ પ્રશ્ન રાજનીતિનો નહોતો આ પ્રશ્ન માત્ર ને માત્ર માનવતાનો હતો અને એટલે એનો ઉકેલ પણ માનવતાના ધોરણે જ લાવવો પડે અધિકારીઓ અને રાજનીતિ સાથે સંકળાયેલાઓ તો આ આપ ફાટવાની પળે પણ પોતાના કામને બદલે ખબરપત્રી અને ફોટોગ્રાફરો સાથે ફોટા પડાવવામાં મસ્ત હતા આવા લોકો પ્રત્યે એકાદ વાર કમળાબેને રોષ વ્યક્ત કર્યો છે પણ પછી એમણે જતું કર્યું છે આ અનુભવ કથા કેટલી બધી જગ્યાએ કંપાવી દે છે આંખ ભીની કરી દે છે હેપતાવી દે છે માણસે આચરેલી પાશવી લીલાઓ આપણને સ્તબ્ધ કરી દે છે તો સ્ત્રીઓએ ભોગવેલી યાતનાઓ વ્યથિત કરે છે માણસ આવું કઈ રીતે કરી શકે એવો પ્રશ્ન વારંવાર થાય છે કેટલી બધી જગ્યાએ આંખ ભીંજવી દેતી આ અનુભવ કથામાં ઘણી બધી જગ્યાએ ખાસ્સી હળવાશથી પણ આલેખન થયું છે આ ઘટનાને બાવનની અંદર પહેલી વાર કમળાબેનને કહેવામાં આવેલું કે તમે લખો પણ ત્યારે એમને બહુ જ આક્રોશ અને ગુસ્સો હતો એટલે એમણે પચીસ વર્ષ જવા દીધા મન બિલકુલ સ્થિર થયું નિરક્ષીરનો વિવેક થઈ શકે એટલી ધારણ જ્યારે મને ધારણ કરી ત્યારે એમણે આ લખ્યું છે બે પક્ષના જુલમો વિશે ઘણી વિગતો ત્યારે બહાર આવી ચૂકેલી બધા આવેગ આવે શમી ગયા હતા મન સ્વસ્થ થયું હતું વીતેલા સમયે ઘટનાઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં આકલન કરવાની સમજ આપી એ પછી કમળાબેને લખવા માટેની કલમ ઊંચકી એટલે જ એક પાછવી ઘટનાનું સ્વસ્થ અને તટસ્થ આલેખન અહીં પ્રાપ્ત થાય છે કોઈ પણ વાંક વગર પારાવાર યાતનાઓનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે નિસ્વાર્થ ભાવે કામ કરનારાઓ માટે આપણું માથું આ દરથી ઝૂકી જાય છે કમળાબેને આ સંસ્મરણો લખી આપણને આ કારમાં સમયના સાક્ષી બનાવવાનું પુણ્ય કાર્ય કર્યું છે ઇતિહાસને ખરા પરિપ્રેક્ષમાં સમજવા માટે આવા દસ્તાવેજી પુસ્તકો અનિવાર્ય છે આ પુસ્તક હાથ લાગે તો વાંચવું જ એવી ભલામણ કર્યા વગર રહી શકતી નથી આભાર તો બિલકુલ સ્તબ્ધ થઈ જવાય એવી આખી આ વાત છે શરીફાબેનના પુસ્તક માટે જરા વિશેષ લગાવ કે આ આ પુસ્તક અને એની પીડા અને એનું દસ્તાવેજીકરણ વધુ વધુ લોકો સુધી એટલે પણ પહોંચવું જોઈએ કે ઉમાશંકર જોશી કહે છે હું માનવી માનવ થાવ તો ઘણું એટલે જરા પુસ્તક અપ્રાપ્ય હતું ત્યારે એવા કંઈ કેટલાય વાચકો છે જેની ઝેરોક્ષ કરી બેને વાંચવા માટે લોકોને મોકલ્યું આ પુસ્તક ત્યારે આ પુસ્તક જ્યારે પ્રગટ થયું ત્યારે સૌથી પહેલો હરખ એમણે પહોંચાડ્યો તો કે આ બહુ ઉત્તમ કામ અને આજના સમયે તો બહુ જ ઉત્તમ કામ થયું છે કે આ પુસ્તક ફરી આપણા માટે પ્રાપ્ય થયું છે એક દ્રશ્ય છે વિભાજનનું ચારે બાજુ કાકડાઓ ઘર સળગી રહ્યા છે અને સિમેન્ટનું એક ભૂંગળું છે એ ભૂંગળાની અંદર એક બે વિધર્મી એક સ્ત્રી પુરુષ બને બંને એના ધર્મ જુદા જુદા છે બંને ધ્રુજી રહ્યા છે કાપી રહ્યા છે અને એની બિલકુલ બાજુમાં એક માથું ફાટેલા બાળકની લાશ પડી છે અને ભૂંગળાની ઉપર જેનો હમણાં જ બળાત્કાર થયો હતો અને ડ્યુરિંગ બળાત્કાર સ્ત્રી મરી ગઈ છે સ્ત્રીની લાશ જળુંબી રહી છે ભૂંગળાની બીજી બાજુ અને ભૂંગળાની અંદર એક નાયક ને નાયિકા છે બંનેના ધર્મ જુદા છે બંને ધ્રુજી રહ્યા છે અને બંને ચૂપ છે કારણ કે જે ટોળું નીકળ્યું છે કે આ ધર્મનું છે ખબર નથી એટલે બંને એકબીજાની સામું જોઈ રહ્યા છે બંનેને પહેલીવાર એકબીજાની સામે આંખથી આંખમાં એકબીજાનો ધર્મ વાંચી રહ્યા છે અને પેલી સ્ત્રી ધ્રુતિ ધ્રુતિ પૂછે છે કે આ જે નીકળ્યું છે ટોળું એ કોણ છે અને પેલો પુરુષ કહે છે એ ટોળું છે એનું કોઈ નામ નથી અને એનું કોઈ અને પછી પેલી સ્ત્રી ફરી પૂછે છે તો ધર્મ શું છે ત્યારે પેલો પુરુષ કહે છે એ અત્યારે આ લોકોની જરૂર નથી ધર્મ આ લોકોની જરૂર નથી ધર્મ બની બેઠેલા નેતાઓની નેતાઓનો શોખ છે આ મને લાગે છે કે વિભાજનની આ જે વ્યથા અને કથા છે એનો એક નાનકડો આ એક ચિતાર છે આ કથાઓ એટલે પણ આપણે જાણવી જોઈએ અને નવી પેઢીને આપણે વારસામાં પ્રોપર્ટી તો આપીએ છીએ પણ મને લાગે છે કે આવી પીડાઓ પણ વારસામાં આપવી જોઈએ જેથી એની અંદરની માણસાઈ છે એ લીલી છમરે હું નવજીવન ટ્રસ્ટ વતી આદરણી શરીફા વિદરીવાળાનો ખાસ આભાર માનું છું કે આપ પધાર્યા અને વિભાજનની વ્યથા અને કથાનો તમારો આટલો મોટો જે અનુભવ છે એ સંકલનની વાત તમે અમારા સુધી પહોંચાડી અને બેને જેટલું કામ કર્યું છે હું તો માનું છું કે એના પાંચ ટકા ભાગ પણ આપણી વચ્ચે આજને રજૂ નથી કર્યો આ પુસ્તકને કે કેટલાય પેડાના દ્રશ્યો આજે જાણી જોઈને આપણી સમક્ષ રજૂ નથી કર્યા તો આ પુસ્તક ખાસ આપ મેળવો અને વાંચો વિ મારી અભ્યર્થના છે ફરી એકવાર આવનારા કાર્યક્રમની વિગતો આપી દઉં આવતા શનિવારે કાવ્યગોષ્ઠી ઉપક્રમમાં એશા દાદાવાળા આવી રહ્યા છે સુરતથી એ પોતાની કવિતાઓ વિશે અને કાવ્ય સર્જન પ્રક્રિયાની વાત કરવાના છે પછીના રવિવાર એટલે કે બાવીસ સપ્ટેમ્બરે નંદિતા દાસ અને વર્ષાદાસ આવી રહ્યા છે કવિતાઓ વિશે વર્ષાદાસનું પુસ્તક આવી રહ્યું છે એનો કાવ્ય સંગ્રહ જેનું નામ છે કવિતા એના વિશે આ મા દીકરીની જોડલી વાત કરવાના છે એ પછીના રવિવાર એટલે કે ઓગણત્રીસ સપ્ટેમ્બરે મહેન્દ્રસિંહ પરમાર જોરા સાકર ધારે અને દેવાંગી ભટ્ટ ગુરુદેવ મારા આંગણે આ બે પુસ્તક વિશે વાત કરવાના છે દરવાજા પાસે ડાયરી છે ત્યાં આપનો વોટ્સઅપ નંબર નોંધાવી શકો છો ફરી મળીશું આ જગ્યા ઉપર આ પ્રકારના સાહિત્ય ઉપક્રમમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર શુભરાત્રિ